वंदे मातरम मित्रों, स्टैंडर्ड 11 चैप्टर नंबर 5 आवृत्ति वितरण ने विषमता भाग नंबर 7। आज आपणे मित्रों स्वाध्याय 5.2 नो दाखला नंबर 1 विषय नी वात करवाना छे। तो दाखला नंबर 1 नी रकम तमने कईक आवी रीते आपेली छे। तो जोईए, एक जिमखाना मां कसरत करता जुदा जुदा युवानोनी उमर तमने वर्षमां छे। नीचेना आवृत्ति वितरण परथी बावलीनी पद्धतिथी विषमतांक शोधो अने विषमतानो प्रकार जणावानो छे। त्यारबाद उमर तमने वर्षमां आपेली छे, ત્યારબાદ યુવાનોની સંખ્યા આપેલી છે। હવે જો મિત્રો તમને કીધેલું છે કે બાવલીની રીતથી કીધેલું છે, એટલે કે બાવલીની રીતથી વિષમતાંકની કિંમત મેળવવાની છે, એટલે કે Q3 નો ઉપયોગ થશે, Q1 નો ઉપયોગ થશે, મધ્યસ્થનો ઉપયોગ થશે, આ બધાની જ કિંમત મેળવવાની છે। ત્યારબાદ હવે તમને જે રકમ આપેલી છે, એટલે કે આપેલી છે ઉંમર અને યુવાનોની સંખ્યા, તો ઉંમરની એટલે કે એને એક્સ તરીકે દર્શાવી શકો છો। ત્યારબાદ યુવાનોની સંખ્યા તમને એફ તરીકે, એટલે કે તમને અવર્ગીકૃત માહિતી આપેલી છે। જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો સૌ પ્રથમ તો પહેલાં ચેક કરવાનું થશે કે તે ચડતા ક્રમમાં આપેલું છે કે નથી આપેલું। ચાલો જોઈએ કે 25, 17, 20, 18, 26, 22, 28 અને 23, એટલે કે એક પણ રકમ એ ચડતા ક્રમમાં આપેલી નથી। સૌ પ્રથમ તો પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે। ચાલો ચડતા ક્રમમાં ગોઠવી અને કોષ્ટક તૈયાર કરીએ તો કઈ રીત આવશે। તો સૌ પ્રથમ તો પહેલાં ઉંમર વર્ષ છે, ઉંમર દર્શાવેલું છે તમને વર્ષમાં, એટલે કે લખી શકાય કે ઉંમર તો વર્ષ। ત્યારબાદ તમને શું આપેલું છે, તો યુવાનોની સંખ્યા આપેલી છે, તો લખી શકાશે યુવાનોની સંખ્યા, યુવાનોની સંખ્યા। ત્યારબાદ મિત્રો શું મે થશે, એટલે કે તમારે Q1, Q3 અને એમની કિંમત, એટલે કે મધ્યસ્થની કિંમત મેળવવાની થાય તો તમારે સંચય આવૃત્તિની જરૂર પડશે, એટલે કે સીધું જ લખવાનું થશે CF, એટલે કે CF એટલે કે શું થઈ શકશે, સંચય આવૃત્તિ। ચાલો સૌ પ્રથમ તો પહેલાં આપણે ઉંમર છે ને તેને ચડતા ક્રમમાં ગોઠવીએ, તો ચડતા ક્રમમાં ગોઠવતી વખતે તો 17, ત્યારબાદ 18, ત્યારબાદ 20, પછી એ છે 22, પછી 23, પછી છે 25, ત્યારબાદ 26 અને છેલ્લે છે 28। યુવાનોની સંખ્યા તમને આપેલી છે, એટલે કે 4, ત્યારબાદ 11, ત્યારબાદ 19, પછી આપેલી છે તમને રકમમાં 9, ત્યારબાદ છે 8, પછી છે 22, પછી 7 અને છેલ્લે છે 3। એટલે કે હજી એફની સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરવાથી તમને કિંમત મળશે, એટલે કે એન બરાબર 83। સંચય આવૃત્તિ એટલે કે શું કરતો થવાનું થશે, તો સરવાળો કરતો જવાનું થશે। ચાલો પહેલી કિંમત તો 4 ની 4 જ આવશે, 4 માં 11 મૂકો એટલે કે કિંમત આવશે તમારી 15। ચાલો 15 + 19, તો 15 + 19 એટલે કે 34 થશે, તો 34। ચાલો 34 + 9 એટલે કે કિંમત થશે 43, 43 + 8 એટલે કે કિંમત થશે 51। ચાલો 51 + 22 એટલે કિંમત થશે 73, 73 + 7 એટલે કે કિંમત થશે 80 અને 80 + 3 એટલે કે કિંમત થશે 83। એટલે કે કુલ આવૃત્તિ જે 83 મળેલી છે એ છેલ્લા શું મળી, વર્ગની શું મળી છે, કિંમત મળશે, એટલે કે 83 મળી ગઈ, એટલે કે તમારી કોષ્ટક તૈયાર થઈ ગયું। ચાલો કોષ્ટક તૈયાર થઈ ગયેલું છે, હવે તમારે મેળવવાનું થશે સૌ પ્રથમ CFની કિંમત, સોરી Q1ની કિંમત મેળવવાની થશે। તો ચાલો Q1 એટલે કે પ્રથમ ચતુર્થક થાય તો મેળવીએ Q1ની કિંમત, તો Q1 બરાબર અવર્ગીકૃત માહિતી આપેલી છે, જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે Q1ને મેળવવા માટેનું સૂત્ર આવશે, તો Q1 બરાબર
एन प्लस एक ना छेद में चार एटले के चौथो चतुर्थक छे म अवलोकननी म अवलोकननी किंमत। चलो एन नी किंमत एटले के तमने 83 छे तो 83 प्लस एक छेद में चार म अवलोकननी किंमत 83 प्लस एक एटले के 84 84 ना छेद में चार માં અવલોકનની કિંમત। ચલો 84 ભાગ્યા 4 કરવાથી તો 84 ભાગ્યા 4 કરો એટલે કે 21મું અવલોકન થાય। કેટલામું થાય તો Q1 બરાબર 21માં અવલોકનની 21માં અવલોકનની કિંમત। ચલો 21માં અવલોકનની કિંમત 21મું અવલોકન તો 21માં અવલોકનને સમાવતી કિંમત એટલે કે 20 આવશે તો શું આવશે તો 21મું અવલોકન સમાવતી કિંમત એટલે કે Q1 બરાબર 20 તો Q1 બરાબર 20 પરંતુ એકમ તરીકે તમને શું આપેલું છે ઉંમર એટલે કે વર્ષ તો 20 વર્ષ આવશે એકમ તરીકે વર્ષ લખો ફરજિયાત। કેની કિંમત મળી Q1 ની કિંમત મળી હવે મેળવી આપણે Q3 ની કિંમતની જરૂર પડશે એટલે કે Q3 તો Q3 ને મેળવવા માટેનું સૂત્ર 3 એન પ્લસ એક છેદમાં 4 માં અવલોકનની કિંમત। ચાલો 3 એન એટલે કે કેટલા થશે 83 તો 83 પ્લસ એક છેદમાં 4 માં અવલોકનની કિંમત 83 પ્લસ 1 એટલે કે 84 84 ભાગ્યા કેટલા કરવાના 4 એટલે કે 3 21 મળશે અહીં શું આવશે માં અવલોકનની કિંમત। ચાલો 21 ગુણ્યા કેટલા કરવાના થશે તો 21 ગુણ્યા 3 કરવાથી તો તમને કિંમત મળશે 63 એટલે કે 63માં અવલોકનની 63માં અવલોકનની કિંમત 63માં અવલોકનની કિંમત મળી તો 63માં અવલોકનને સમાવતી કિંમત એટલે કે વર્ષ મળશે તમને 25 કયું મળશે 63 એટલે કે 73માં સમાવેશ થાય છે 73માં સમાવેશ થતો હોય તેની સામેનો એક્સની કિંમત એટલે કે 25 મળે છે તો અહીં Q3ની કિંમત તો લખી શકાય તો Q3 બરાબર 25 વર્ષ એકમ તરીકે વર્ષ લખવો ફરજિયાત બને છે એકમ તરીકે શું લખવું બને છે ફરજિયાત તો વર્ષ લખવો ફરજિયાત બને છે। ત્યારબાદ મિત્રો ચાલો Q1ની કિંમત મળી Q3ની કિંમત મળી ગઈ હવે તમારે કિંમત મેળવવાની થશે એમની કિંમત મેળવવાની થાય એટલે કે મધ્યસ્થની કિંમત મેળવવાની થશે। ચાલો મધ્યસ્થને મેળવવા માટેનું સૂત્ર શું તો એમ બરાબર એન પ્લસ એક છેદમાં 2 આવશે અહીંયા શું આવતું ભાંગાકારમાં 4 આવતું તફાવત ક્યાં આવ્યો તો છેદમાં 2 આવશે માં અવલોકનની કિંમત। ચાલો એન પ્લસ એક છેદમાં 2 માં અવલોકન એનમું એટલે કે 83 થશે તો 83 પ્લસ એક છેદમાં 2 માં અવલોકનની કિંમત। ચાલો 83 પ્લસ 1 એટલે કે કેટલા થશે 84 થાય કેટલા થશે 84 તો લખી શકાય કે એમ બરાબર 84ના છેદમાં 2 માં અવલોકનની કિંમત 84/2 કરવાથી 84/2 કરો તો કિંમત મળશે તમને કેટલી મળશે 42 મળે કેટલી મળશે 42 એટલે કે લખી શકાય 42માં અવલોકનની કિંમત।
चलो बेतालीस मो अवलोकन समाव तो वर्ग जो है बेतालीस मो अवलोकन एटले के तेतालीस थाय तो तेतालीस नी सामे कई आपेली छे तो बावीस आपेला छे एटले के बेतालीस मो अवलोकन समाव तो वर्ग तो बावीस गणी शकाय छे तो मध्यस्थ नी किंमत केटली मळशे तो एम बराबर बावीस वर्ष मळे केटला मळशे बावीस वर्ष एकम लोको फरजियात छे ત્યારબાદ રકમમાં તમને શું કીધું છે કે બાવલીની પદ્ધતિથી વિષમતાંક મેળવવાનો છે તો લખી શકાય કે બાવલીની રીત શેની કિંમત મેળવવાની વિષમતાંક તો બાવલીની રીતે વિષમતાંક તો વિષમતાંક એટલે કે સંકેતમાં તો જે તરીકે ઓળખી શકાય છે તો એને મેળવવા માટેનું સૂત્ર શું तो Q3 प्लस Q1 माइनस 2m ना छेद मा Q3 माइनस Q1 अथवा आ सूत्र नो उपयोग न करवो होय तो बीजा क्या सूत्र नो उपयोग करी सको छो तो सूत्र वापरी सकाय के J बराबर Q3 माइनस m माइनस m माइनस Q1 छेद मा Q3 माइनस m माइनस ની જગ્યાએ શું આવશે હવે પ્લસ આવશે ત્યારબાદ શું આવશે તો m માઇનસ q1 એટલે કે સૂત્ર વાપરવું હોય તો j બરાબર કૌંસમાં q3 માઇનસ m કૌંસ પૂરો માઇનસ કૌંસમાં m માઇનસ q1 છેદમાં કૌંસમાં q3 માઇનસ m કૌંસ પૂરો પ્લસ કૌંસમાં m માઇનસ q1 આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો આપણે લીધેલું છે j બરાબર q3 प्लस क्यू वन माइनस टू एम छेद में क्यू थ्री माइनस क्यू वन चलो किंमत मूकिए तो क्यू थ्री की किंमत तो किंमत क्यू थ्री की केटली मळेली छे तो पच्चीस मळेली छे केटली मळेली छे पच्चीस चलो पच्चीस प्लस क्यू वन की किंमत केटली मळी तो वीस मळेली छे तो वीस माइनस बे गुणिया एम की किंमत केटली मळी तो बावीस मळेली छे चलो एम की किंमत तो बावीस छेद में Q3 की किंमत तो केटली मळेली छे 25 माइनस 20 चलो 25 प्लस केटला करवाना थाशे 20 करो तो 25 प्लस 20 करो एटले के 45 किंमत में मळे माइनस 22 दुने 44 तो 44 छेद में 25 माइनस 20 एटले के किंमत आवशे 5 एटले के 1 ना छेद में 5 ત્યારબાદ એકના છેદમાં પાંચ કરવાથી કિંમત તો ઝીરો પોઈન્ટ બે કિંમત મળે છે એટલે કે જે બરાબર ઝીરો પોઈન્ટ બે આ તમને વિષમતાંકની કિંમત મળી ગઈ હવે તમને મેળવવાનું કીધું છે એનો પ્રકાર તો એનો પ્રકાર મેળવીએ તો વિષમતાંક આવશે વિષમતાનો પ્રકાર चलो केवा प्रकार की धन में मळे छे के ऋण में मळे छे तो धन एटले के प्लस में किंमत मळेली छे तो कही शकाय के धन विषम छे टूंक में लखेलू छे धन विषम छे एटले के लखी शकाय आखू पूरु लखू होय तो 0.2 ए धन विषम मळे छे तो दाखला नंबर आपणे वात करी रही हती एकनी